જય હિન્દ દોસ્તો. દોસ્તો, વિડીયો ચાલુ થાય તે પહેલાં એક મારી ખાસ વિનંતી છે આપને કે એક દરિયા દિલ રાખીને મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. માત્ર 2 સેકન્ડનું કામ છે અને કંઈ જ નુકસાન નહીં થાય, સાઈડમાં પડી રહેશે. તો પ્લીઝ એક ભાઈ તરીકે આટલો સપોર્ટ ચોક્કસ કરજો. જય હિન્દ, જય અર્બુદા. નમસ્કાર. મંચ પર ઉપસ્થિત બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ સાહેબ, વાઇસ ચેરમેન માવજીભાઈ સાહેબ, આપણા કાંકરેજ તાલુકાનું રતન ગણાતા અણદાભાઈ સાહેબ, તેમજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા સાહેબ, તેમજ નામી અનામી ધારાસભ્યશ્રીઓ, મંચ પર ઉપસ્થિત મહેમાનો, તેમજ મારા વાલા પશુપાલકો ભાઈઓ અને બહેનો, મારું નામ ચૌધરી આશાબેન હીરાભાઈ છે. હું રતનગઢ ગામની વતની છું અને હું પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલી છું. હું રોજનું 50 થી પણ વધારે લીટર દૂધ ડેરીમાં ભરાવું છું, એ પણ ભેંસનું, ગાયનું નહીં, ભેંસનું જ દૂધ ભરાવું છું. સાહેબ, એક જ દિવસમાં 70 લાખ લીટર દૂધનું સંપાદન કરી બનાસ ડેરીએ વિક્રમ સર્જ્યો છે. એક બાજુ વિચારવા જઈએ તો RCEP નો કરાર થયો હોત તો વિદેશથી આવનારા દૂધને લીધે આપણું આ દૂધ 70 લાખ લીટર દૂધનું શું થાત. લાખો ખેડૂતો અને પશુપાલકની મહેનત અને પરસેવાના ભાગ રૂપે આપણે આ દૂધનું શું કરો. પરંતુ લાખો બહેનોની લાગણી અને માગણીને માન આપી આભાર છે મહામાનવ લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો, કે જેમણે એશિયાના સત્તાધારીઓના વિરોધમાં જઈ આપણું અને આપણા જેવા લાખો પશુપાલકોનું હિત સાચવવા માટે તેમણે RCEP ની સંધિમાં હસ્તાક્ષર ન કરી અને આપણું હિત સાચવ્યું છે. જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે ત્યાં સુધી આપણે કોઈને ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી. મોદી સાહેબ નો ખૂબ ખૂબ આભાર અને ચેરમેન સાહેબ શંકરભાઈ સાહેબ તમારો પણ ખૂબ ખૂબ આભાર. બીજી એક વાત કરું તો સાહેબ, પહેલા આપણે પશુપાલકો બીમાર થતા તો આપણી સ્વાસ્થ્યની ચિંતા કરવાવાળું કોઈ ન હતું. જ્યારે આપણે બીમાર થતા, થોડી બીમારી હતી ત્યારે નાના દવાખાને જતા, અને મોટી બીમારી એટલે કે ઓપરેશન કરાવવાનું થતું ત્યારે આપણે પાટણ કે અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં જવું પડતું હતું. પણ સાહેબ, આપશ્રી આવી અને પશુપાલકોને સ્વાસ્થ્યની ચિંતા કરી અને મોરિયા ખાતે બનાસ મેડિકલ કોલેજ લાવી, જ્યાં આપણે પાલનપુર ખાતે મોટા મોટા ઓપરેશનો વિના મૂલ્યે કરાવી શકીએ છીએ. બીજી એક વાત કરું, બનાસકાંઠા જિલ્લો એટલે કુપોષણથી પીડાતો જિલ્લો, તો પશુપાલકોની માતાઓ અને તેમના બાળકો કુપોષણથી પીડાતા હતા, તેમના માટે શંકરભાઈ સાહેબે તેમને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે બાદરપુરા ખાતે THR પ્લાન્ટની શરૂઆત કરી. તેના લીધે ખેડૂતોને પણ ફાયદો થશે અને આ બધું કરવા માટે શંકરભાઈ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. અને મને અહીંયા બોલવાની તક આપી એ બદલ બનાસ ડેરી પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, અસ્તુ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર.